નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો અયોધ્યામાં મંગળવારના યોજાનાર દીપોત્સવમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન શ્રી રામની પ્રતિમા લગાવવાની જાહેરાત કરી છે. એવું જણાવવામાં આવ્યું હતું કે પ્રતિમાની કુલ ઊંચાઈ 201 મીટર હોઈ શકે છે કે જે વિશ્વની ન તો માત્ર નાયક પ્રતિમા હશે પરંતુ સૌથી ઊંચી પ્રતિમા પણ હશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગયા વર્ષે અયોધ્યામાં દીપોત્સવના અવસર પર કહ્યું હતું કે પ્રભુ રામના મંદિર નિર્માણ માટે ભલે અમારે કોર્ટના નિર્ણયની રાહ જોવી પડે પરંતુ અયોધ્યાને ભવ્ય રૂપ આપવા મામલે અમને કોઈ જ રોકી નહીં શકે. ડોક્ટર રામ મનોહર લાલ લોહિયા અવધ યુનિવર્સિટીના નિર્દેશમાં 3 લાખ દીવાઓને પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવાની શરૂઆત અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. યુનિવર્સિટીના પ્રશાસને પોતાના 5000 વોલેન્ટિયર્સ સાથે સોમવારના રોજ સાંજ સુધી રામની પૈડીના 24 ઘાટો પર 3,35,000 દીપક પ્રગટાવ્યા છે. ત્યારે ગિનિસ બુક ઓફમાં રેકોર્ડ ટીમ રામના પૈડાની સ્થિતિ ઘાટ ઉપર પહોંચી ગઈ છે. ટીમ પ્રત્યેક ઘાટની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે ત્યારે 12 ઘાટો પર દીપોત્સવના કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આમાં 3 લાખ દીવા પ્રગટાવીને અયોધ્યાના દેવ દિવાળીને વિશ્વ રેકોર્ડમાં અંકિત કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલો છે. અને માટે સોમવારના રોજ સવારે વોલેન્ટિયર્સ પોતાના નિર્ધારિત ઘાટ પર પહોંચી ગયા હતા અને પહેલાથી જ નક્કી કરેલ કાર્યક્રમમાં અનુસાર દિવસભર ઘાટો પર દીપક રાખ્યા હતા. સોમવારના રોજ ઘાટો પર દીવા સજાયા બાદ અનેક વાર એવી પરિસ્થિતિઓ સામે આવી કે બંદરોના સમૂહ આવી ગયા છે. તેઓને ગયા બાદ દીવા પોતાના નિર્ધારિત સ્થાનેથી અથવા તો હટી ગયા હતા તથા તૂટી ગયા હતા. પણ જો આવો રેકોર્ડના સમયે જ થયું હોત તો રેકોર્ડ બનાવવો મુશ્કેલ થઈ જત. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સંબંધિત દેશોને વચગાળાની રાહત આપવામાં આવી છે. અમેરિકાએ ભારત સહિત 8 દેશને તેલ નિકાસ કરવાની ઈરાનને છૂટ મળી છે. સાથે અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પીએ જણાવ્યું હતું કે હવેથી આ બધા દેશો ઈરાનથી તેલ આયાત કરી શકશે. ટીવી ચેનલના રિપોર્ટ મુજબ અમેરિકાએ પોતાના એ આદેશો પાછા ખેંચી લીધા છે કે જેમાં એવો ઉલ્લેખ હતો કે જાપાન, ઇટાલી, ચીન, ગ્રીસ, તુર્કી, તાઇવાન, દક્ષિણ કોરિયા અને ભારત અને ઈરાનથી તેલ ખરીદી શકશે નહીં. ત્યારે પોમ્પિયોએ કહ્યું હતું કે સંબંધિત દેશોને અસ્થાયી રૂપે રાહત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો જેના પછી આ દેશોએ તેલ ખરીદવામાં ભારે કાપ મૂકવામાં આવ્યો હતો. અમેરિકન વિદેશ મંત્રીએ પણ કહ્યું હતું કે ઈરાન ઉપર અમેરિકા વારંવાર દબાણ બનાવવાની કોશિશ કરતું રહે છે અને યુરોપ, એશિયા અને અન્ય દેશોને જે ઈરાન તેલથી આયાત નથી કરી રહ્યા તે રોકી રહ્યા છે, તેમના પર દંડ નક્કી કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુમાં પોમ્પિયોએ કહ્યું છે કે ઈરાન સરકાર વર્તનને બદલવા આ પ્રતિબંધિત લાભદાયક સાબિત થશે. આપને જણાવી દઈએ કે અમેરિકાએ ઈરાન ઉપર બેન્કિંગ અને પેટ્રોલ ક્ષેત્રમાં પ્રતિબંધ લાગુ કર્યો છે. મે 2015માં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાને પરમાણુ કરારથી અલગ કરી દીધું છે, જેના પછી અમેરિકાનું કહેવું હતું કે ભારત સહિત બધા દેશોએ ઈરાનથી તેલ આયાત કરવાનું બંધ કરી દેવું જોઈએ. પણ પાછળથી કેટલા દેશોમાં આ મામલે છૂટ આપવામાં આવી હતી. જોકે ભારત અને ચીન ઈરાનથી ક્રૂડ તેલને સૌથી વધુ ખરીદનાર દેશોમાં એક દેશ છે. ઉલ્લેખનીય છે કે ક્રૂડ તેલના વપરાશના મામલે ભારત દુનિયાનો 3જો મોટો દેશ છે, તેમજ પોતાની જરૂરિયાતના 80% આયાત પર નિર્ભર કરે છે. ભારત સિવાય ઇરાક, સાઉદી અરેબિયામાં 3જા મોટા પુરવઠા કરનાર દેશ છે. જોકે અમેરિકન સરકાર અત્યાર પર ઈરાન પર પોતાનું કડક વલણ અપનાવી રહ્યું છે. તેનું માનવું છે કે ઈરાનની ખતરનાક પ્રવૃત્તિઓ રોકવા તેના પર દબાણ બનાવવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. પંજાબ નેશનલ બેંકમાં 13,000 કરોડ કરતા વધુ રૂપિયાના કૌભાંડને લઈને કાર્યવાહી કરી રહેલી ઈડીને આ મામલે મોટી સફળતા મળી છે. ઈડી દ્વારા બગેડુ કૌભાંડ મેહુલ ચોકસીના સહયોગી દીપક કુલકર્ણીની કલકત્તાથી ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ દીપક કુલકર્ણી હોંગકોંગમાં મેહુલ ચોકસીની કંપનીમાં ડાયરેક્ટર હતો, તેમજ તેના વિરુદ્ધ સીબીઆઈ અને ઈડીઆઈ દ્વારા લુકઆઉટ સર્કલ જાહેર કરવામાં આવ્યું હતું. અને ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચના અમુક કર્મચારીઓ સાથે મળીને 13,000 કરોડ કરતાં વધુ રૂપિયાનો કૌભાંડ આચાર્યા બાદ દેશ છોડીને ભાગી ગયેલા મેહુલ ચોકસી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હોંગકોંગથી ભારત પહોંચેલા દીપક કુલકર્ણીને કલકત્તા એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ મંગળવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ઈડી દ્વારા આરોપીને મુંબઈ લઈ જવા માટે ટ્રાન્ઝિશન રિમાન્ડ માંગવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. સાથે અયોધ્યામાં રામ મંદિરના મામલે વડી અદાલતના સુનાવણીમાં 3 મહિના સુધી ટાળી દેવામાં આવી છે, ત્યારે આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું કે રામ મંદિર નિર્માણ સર્વસંમતિથી કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને ઉકેલવા માટે શ્રી રવિશંકર ઘણા સમયથી પ્રયત્નશીલ છે. શ્રી શ્રી રવિશંકરે હિન્દુ અને મુસ્લિમ સમાજના વડાઓ તેમજ રાજકારણીઓને મળીને રામ મંદિરનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. હાલ શ્રી શ્રી રવિશંકર અમદાવાદના નવા નિકોલ ખાતે વિવિધ ધાર્મિક પૂજનમાં ભાગ લેવા પહોંચ્યા છે, જે તેમણે કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. આ માટે 3 વિકલ્પો છે જેમાં રામ મંદિરના મુદ્દે સંકળાયેલ છે, તેઓની સહમતિ જરૂરી છે. બીજો વિકલ્પ એ છે કે વડી અદાલતના આદેશ આપે, અને ત્રીજો વિકલ્પ સરકારના ખરડાનો છે. જોકે તમામ સમિતિ બાદ વિવાદનો ઉકેલ આવી તે વધુ સારું રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન ધન્વંતરી અને લક્ષ્મી પૂજા માટે શ્રી શ્રી રવિશંકર ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે તેઓ રાજકોટના મહેમાન બનવા જઈ રહ્યા છે, ત્યારે રામ મંદિરના મુદ્દે તમામ સમુદાયની સમિતિ સાથમાં તેમનો મત ઘણા લોકોને આવકારી રહ્યા છે. વર્તમાન સમયમાં રામ મંદિરનો મુદ્દો વડી અદાલતમાં ચાલી રહ્યો છે. તમામ પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે. આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અગાઉ પણ રામ મંદિરના નિર્માણના વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે, પરંતુ બંને પક્ષોના વડાઓએ મળીને તેમના રામ મંદિરના નિર્માણ માટે સહમતિ સાધવાનો પ્રયત્ન કર્યો છે. હાલ વિશ્વ હિન્દુ પરિષદ, RSS અને સંતો સરકારને ખરડો પારિત કરી રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરવા માટે દબાણ કરી રહ્યા છે. જોકે મામલે આ વડી અદાલત હોવાની સરકારે અત્યાર સુધી કોઈ પ્રત્યુત્તર આપી રહી નથી. દરમિયાન ભાજપના કેટલાક મંત્રીઓ ખરડો ઘડી રામ મંદિરના નિર્માણ ઝડપથી કરવા માટે તરફેણ કરી રહ્યા છે. ભારતીય જનતા પક્ષે રામ મંદિરના નિર્માણના મુદ્દે ચૂંટણીમાં ઢંઢેરો ઢાંક્યો હતો. હાલ ભારતીય જનતાના પક્ષે કેન્દ્રમાં સત્તા છે, ત્યારે મંદિરના નિર્માણ માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ માટે વિવિધ સંગઠનો ખરડો પારિત કરવાના વિકલ્પ સૂચવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શ્રી શ્રી રવિશંકર પણ તમામની સહમતિથી રામ મંદિરના નિર્માણ કરવાનું આહ્વાન કર્યું છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે હવે રાષ્ટ્ર લઘુમતી પંચના વડા ઘાયલ રૂળ હસીન રિઝવીએ સહમત દર્શાવી છે. તેમણે કહ્યું છે કે હાલનું વાતાવરણ હિન્દુ અને મુસ્લિમના સમાજ માટે તંગદિલી ઊભી કરી રહ્યું છે, માટે રાષ્ટ્ર લઘુમતી પંચ વડી અદાલતને ઝડપથી સુનાવણી કરવા માટે ભલામણ કરશે. હિન્દુ અને મુસ્લિમ સમાજના ભવિષ્યમાં શાંતિથી એકસાથે રહી શકે તે માટે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવું જરૂરી તેવો રિઝવીનો મત છે. આગામી સપ્તાહમાં રાષ્ટ્ર લઘુમતી પંચની બેઠક મળવા જઈ રહી છે, જેમાં અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણના મુદ્દે વડી અદાલતને ઝડપથી સુનાવણી હાથ ધરવાની ભલામણ કરવા મામલે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આગામી સમયમાં ખરડો પારિત કરીને રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરે તેવો મત પણ રિઝવીએ વ્યક્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. યાદવ મેનેજિંગ ટ્રસ્ટી SM એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો વિદ્યાર્થીઓ બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મે NS ટ્યુબ ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મે દિવાળી કી उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं.
आत्मरक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा, सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं। आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, ये हमारी शुभकामना है। भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है। एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर, जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है। इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहे और भगवान रक्षा दल से जुड़े। जय सियाराम, जय सियाराम। સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના અને NS ગુજરાતને પણ શુભકામના, એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના। ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ, માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના। અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે। मैं डॉक्टर हसमुख अग्रवाल, यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के, भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे, ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ, પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ, પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ, આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના
અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. દિલ્હી અને એનસીઆરના રહેવાસીઓ માટે દિવાળીની સવાર મોટી રાહત લઈને આવી છે. ગત દિવસોની સરખામણીએ બુધવારે સવારે ઝેરીલા ધુમાડાની અસરો ઓછી જોવા મળી હતી. દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર થોડું ઓછું થયું છે તો હવાની ગુણવત્તા બહુ જ ખરાબથી ખરાબના સ્તર પર પહોંચ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની હવાની ગુણવત્તાનું પ્રમાણ 278 હતું, જે ખરાબની શ્રેણીમાં આવે છે. સવારે આનંદના વિહારમાં હવાની ગુણવત્તા 315ના સ્તર પર આવી પહોંચી હતી, જ્યારે કે મથુરા રોડ પર 308, પુસા રોડ પર 290 અને નોઈડામાં 275 અને ફરીદાબાદમાં 266 અને ગુરુગ્રામમાં 236 નોંધાયું હતું. પરંતુ રાહત એટલી પણ સારી નથી, કેમ કે આજે દિવાળી છે અને આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તર પર પહોંચી શકે છે. દિલ્હીના હવાની ગુણવત્તામાં બહુ જ ખરાબની શ્રેણીમાં નોંધાઈ હતી. અધિકારીએ જાણકારી આપ્યું હતું કે દિવાળી પર ગત વર્ષે સરખામણીમાં ઓછા પ્રદૂષણવાળા ફટાકડા ફોડ્યા છતાં પણ પ્રદૂષણનું સ્તર વધી શકે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર સમગ્ર હવા ગુણવત્તાના માપદંડને 320ના સ્તર પર નોંધાયું છે, જે બહુ ખરાબની કેટેગરીમાં આવે છે. દિલ્હીની હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખતા પ્રદૂષણ પર નજર રાખતી સંસ્થા CPCB એ 8-10 નવેમ્બર સુધી શહેરમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસેને લોકોને ફટાકડા રહિત દિવાળી ઉજવવાની અપીલ કરતા પ્રદૂષણ ઓછું કરવાનું સૂચવ્યું હતું. તેમણે જણાવી દઈએ કે મંગળવારે પર્યાવરણ મંત્રાલયના બહાર લોકોએ પ્રદૂષણના ખતરનાક રીતે વધતા સ્તરના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને દિલ્હી સરકારના સિનિયર અધિકારીઓને એક પત્ર સોંપીને શ્વાસ લેવાના અધિકારની માંગ કરી હતી. આ સાથે જ તેમણે રાજધાની દિલ્હીમાં સ્વચ્છ હવા કાર્યક્રમને જલ્દી કાર્યરત કરવાની માંગ કરી હતી. CPCB ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દિવાળી બાદ કૃત્રિમ વરસાદ કરવા માટે ITIના કાનપુર અને ભારતીય મોસમ વિભાગ સાથે વાતચીત ચાલી રહી છે. દિવાળી બાદ પ્રદૂષણના ગંભીરથી વધુ આપતકાલીન કેટેગરીમાં પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ક્લાઉડિંગ સીડિંગ એક એવી પ્રોસેસ છે જેમાં સિલ્વર આયોડાઇડ, ડ્રાય બરફ અને મીઠું સહિતના વિવિધ રાસાયણિક તત્વોનો ઉપયોગ કરીને વાદળોને ઘટાદાર બનાવવામાં આવે છે, જેને કારણે વરસાદ કે બરફ વર્ષાની શક્યતા વધી જાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.
વિકાસના નામે મત મેળવીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા ધરાવતી ભાજપ સરકાર પાસેથી વિકાસની અપેક્ષા હતી, ત્યારે મોંઘવારી ઘટવાની અપેક્ષા હતી, તેને બદલે પ્રતિમા અને નામ બદલવાનો દારો ચાલુ થઈ ગયો છે. સાથે ગુજરાતનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામની 151 ફૂટની પ્રતિમા તૈયાર કરવાનો ઈરાદો વ્યક્ત કરી ચૂકેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક પછી એક જૂના નામો બદલતા જાય છે, ત્યારે મંગળવારે તેમણે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કર્યું છે. વિકાસના નામે મત મેળવીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા ધરાવતી ભાજપની સરકાર પાસેથી વિકાસની અપેક્ષા હતી, મોંઘવારી ઘટવાની અપેક્ષા હતી, તેના બદલે પ્રતિમાને નામ બદલવાનો દોર ચાલુ થયો છે. ત્યારે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામની 151 ફૂટની પ્રતિમા તૈયાર કરવાનો ઈરાદો વ્યક્ત કરી ચૂકેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક પછી એક જૂના નામો બદલતા જાય છે. મંગળવારે તેમણે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કર્યું છે. એ પહેલાં તેઓ મુગલ સરાય, ગુડગાંવ અને અલ્હાબાદના નામ બદલીને અનુક્રમે દીનદયાળ નગર, ગુરુગ્રામ અને પ્રયાગ કરી ચૂક્યા છે. શહેરના નામ બદલવા એ ભાજપની જૂની લાગણી અને માંગણી રહી છે. તે ગુજરાત ભાજપનું ગઢ ગણાય છે, પરંતુ 80ના દાયકામાં ગુજરાતમાં ક્યાંક ભાજપ માટે પગ મૂકવાની જગ્યા ન હતી, ત્યારે સૌપ્રથમ અમદાવાદની જનતાએ કોર્પોરેશનની સત્તા ભાજપને સોંપી હતી. એ વખતે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંસ્થાઓએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગ કરી હતી, પરંતુ રાજ્ય અને કેન્દ્રમાં એ સમયે કોંગ્રેસની સરકાર હોવાથી નામ બદલવાનું શક્ય ન રહ્યું. આથી ભાજપે પછી ચૂંટણીઓમાં એવો દાવો કર્યો હતો કે જનતા પોતાની રાજ્યમાં સત્તા સોંપે તો નામ બદલવાનું શક્ય બને. હવે તો ગુજરાતની બહુધા ગ્રામ પંચાયતથી માંડીને 22 રાજ્યો સહિત કેન્દ્રમાં ભાજપની અડીખમ સરકાર છે, તો પછી અમદાવાદનું કર્ણાવતી કરવામાં કેમ આવતું નથી? શું એ જે વખતે ભાજપ માટે ફક્ત સત્તા મેળવવા માટેનો એક જુલમ જ હતો, તો એ આંદોલન વખતે ભાવાત્મક જુવાળમાં આવીને હિંસાનો ભોગ બનેલાનું શું? ભાજપના વચનો પર વિશ્વાસ મૂકીને ખોબલે ખોબલે મત આપનારો છેતરાય ન ગણાય. અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગની સાથે 80ના ઉત્તરાર્ધમાં થયેલા આંદોલનમાં વિશ્વ હિન્દુ પરિષદની પણ મહત્વની ભૂમિકા હતી. આજે વિહપ કેમ આ મુદ્દે ચૂપ છે? આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડ રબારીએ કહ્યું કે રામ મંદિરની માફક આ મુદ્દો પણ અમારા એજન્ડામાં સામેલ છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે હિંમત દાખવીને નામ બદલવા માંડ્યા છે, ત્યારે ગુજરાત સરકારે પણ તેમાંથી શીખ લેવી જોઈએ અને હિંમત દાખવવી જોઈએ. કર્ણાવતીના નામકરણ અંગે તેમણે ઉમેર્યું હતું કે રામ મંદિરની માફક અંગે પણ હિન્દુ પરિષદ બહુ ઝડપથી શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને આંદોલનની જાહેરાત કરી શકે છે. એકલું અમદાવાદ શા માટે? અમે તો ગુજરાતના બીજા શહેરોએ પ્રાચીન નામો ધરાવે છે જે આજે વિસરાઈ ગયા છે, યા તો અભ્રંશ થઈ ચૂક્યા છે. આજનું ખંભાત ખરેખર તો સ્તંભ તીર્થ છે. વડોદરાનું નામ વટપદ્ર હતું, ડાકોર દર્ભતીર્થ અને દ્વારકા દ્વારકામતી હતું. જો ભાજપે ખરેખર હિન્દુત્વનું જ કાળ ખેલવું હોય તો આ શહેરોના નામ બદલવાનું મેદાન બહુ આસાનીથી મળી શકે તેમ છે. હવે પાયાનો સવાલ એ છે કે શું આ રીતે નામ બદલી નાખવાથી સમસ્યાઓ ઘટી જવાની છે? ગુડગાંવ હવે ગુરુગ્રામ બની ગયું એટલે ત્યાં ટ્રાફિક જામની મહા સમસ્યા હળવી થઈ જશે? ફૈઝાબાદનું અયોધ્યા કરી નાખવાથી ભારે ઊંચા ક્રાઇમ રેટ માટે બદનામે જિલ્લામાં ગુનાખોરી ઘટી જશે? અમદાવાદનું કર્ણાવતી શહેર કરવાથી માખણના પીંડાની જેમ ટ્રાફિક સડસડાટ દોડતો થઈ જશે? કે પછી ચૂંટણીઓ આવે એટલે લોકોમાં ભાવાત્મક જુવાળ જગાવીને મતોની રોકડી કરવાનો ખેલ ચાલતો જ રહેશે? બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ અને ચાઇના અગાઉ ઓક્ટોબર મહિનામાં રાજદ્વારી સુરક્ષા સંવાદ માટે બેઠક યોજી હતી, જે હવે શુક્રવારના રોજ વોશિંગ્ટનમાં યોજવામાં આવવાની છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ અને ચાઇના અગાઉ ઓક્ટોબર મહિનામાં રાજદ્વારી સંરક્ષણ સંવાદ માટે બેઠક યોજી હતી, જે શુક્રવારના રોજ વોશિંગ્ટનમાં યોજવામાં આવશે. ત્યારે સોમવારના રોજ રજૂ કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ મિટિંગમાં સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પો તેમજ સંરક્ષણ સચિવ જીમ મેટિસ અને ચીની પોલિટ બ્યુરોના સભ્ય યાંગ જીચી, સંરક્ષણ પ્રધાન વાઈ ફિંગે ભાગ લેશે. તેમજ ચાઇનાએ જણાવ્યું હતું કે ગયા મહિને બંને પક્ષ પ્રારંભિક રીતે ઓક્ટોબરમાં રાજનૈતિક અને સલામત મંત્રણાના બીજા રાઉન્ડ માટે સૈદ્ધાંતિક રૂપે સંમત થયા હતા, પરંતુ તેઓએ તાઇવાન અને દક્ષિણ સમુદ્ર પર વધતા જતા વેપારના તણાવના વચ્ચે વોશિંગ્ટનની માંગણીને મોફ રાખવામાં આવી હતી. મેટિસે 18 ઓક્ટોબરના રોજ સિંગાપુરમાં વીને મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે વિશ્વની બે સૌથી અતંત્રોમાં સંઘર્ષના જોખમે ઘડવા માટે ઉચ્ચ સ્તરના સંબંધોને વધુ ઊંડા કરવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો આના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. We'll be right back.
मैं जिग्नेश आर मौर्य ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं। કર જવા હું વીડીવાળા કલોલ સિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર જિલ્લો આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું। મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવંત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે। 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે। અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે, તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું। મેં મહેશ સિંહ કુશવા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું। આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું। મારું નામ વોચ્યા મોનાભાઈ ધોવાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વેશથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે। मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय द्वारा यह शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो। હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે। બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું। NS ગુજરાત ન્યૂઝ
સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. હું જલપિન ભીમાણી એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. સમાન રાખીને લોકોની બીમારીનો ઇલાજ કરતા હોય આ બાબતે જેતપુર પોલીસને ધ્યાને આવતા બોજદાર વિસ્તારમાં રેડ કરતા એક લેડીઝ સહિત 3 બોગસ ડોક્ટરો ઝડપાયા હતા. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. ગુજરાતના દર્શકોના હૃદયમાં 4-4 બંગડી વાળી ગીતથી વિશેષ સ્થાન પ્રાપ્ત કરનાર કિંજલ દવે હવે અત્યંત સંવેદનશીલ અને લાગણીશીલ ફિલ્મ દાદા હોક દીકરી દ્વારા સ્ક્રીન પર આવી રહી છે. સાથે એસકેઆર ઇન્ટરનેશનલ પ્રસ્તુતિમાં સોનમ પરમાર દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ગુજરાતી દર્શકોને હૃદયમાં 4-4 બંગડી વાળી ગાડી ગીતથી વિશેષ સ્થાન હાજરના કિંજલ દવે હવે અત્યંત સંવેદનશીલ અને લાગણીભર ફિલ્મ દાદી હો દીકરી દ્વારા સિલ્વર સ્ક્રીન ઉપર આવી રહી છે. એસકેઆર ઇન્ટરનેશનલની પ્રસ્તુતિ સોનમ પરમાર દ્વારા પ્રદર્શિત કરાયેલી આ ફિલ્મ 9 નવેમ્બર રોજ રાજભવન મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થવા માટે સજ્જ છે. ફિલ્મ અંગે વાત કરતા પ્રોડ્યુસર સોનમ પરમારે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશો આપતી દાદા હો દીકરીમાં કિંજલ દવે કામ કરતામાં અત્યંત ઉત્સાહ અનુભવી રહી છે. ગુજરાતમાં અપાર લોકપ્રિય ધરાવતી પોતાની પ્રથમ ફિલ્મ ખૂબ જ સારો અભિનય કર્યો છે. આ ફિલ્મમાં કિંજલ દવે લાગણી સભર દ્રશ્યોથી સારે સારે એક પણ દ્રશ્યોને પણ સુંદર રીતે નિભાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સોનમ પરમાર પોતે જાણીતા અભિનેત્રી અને ગાયક છે અને દાદા હો દીકરી પહેલાં તેમણે અન્ય 3 પ્રોડ્યુસર કરીને ગુજરાતમાં નાની ઉંમરના પ્રોડ્યુસરનું સ્થાન કર્યું છે. આ ફિલ્મ સામાજિક અને આર્થિક મુદ્દાઓને સુંદર રીતે પ્રસ્તુત કરે છે તેમજ તેમાં દાદા પૌત્રી વચ્ચેનો સંબંધોને દર્શાવ્યા છે. ફિલ્મના મોટા ભાગના હિસ્સાનું શૂટિંગ અમદાવાદના ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે તથા માત્ર 1.5 વર્ષના સમયગાળામાં ફિલ્મ તૈયાર થઈ ગઈ હતી. કિંજલ દવેને સાથે સાથે મનુભાઈ રબારી પણ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે. કિંજલ દવે તમામ ગીતોની કિંજલ દવે સ્વર આપ્યો છે. દાદા હો દીકરી અંગે વાત કરતા કિંજલ દવે જણાવ્યું હતું કે આ ફિલ્મ કરવા અંગે તેઓ ઉત્સાહિત હતી અને હવે આતુરતાપૂર્વક રિલીઝની રાહ જોઈ રહી છે. મહિલા કેન્દ્ર ફિલ્મમાં હંમેશાથી મારું સપનું રહ્યું છે અને તેનાથી અમે મહિલાઓને મજબૂત સંદેશો પણ પાઠવ્યો હતો. દિવાળીમાં રિલીઝ થતી અમારી ફિલ્મને ગુજરાતના દર્શકો તરફથી ખૂબ જ સારો સાંભળશે તેવો અમને વિશ્વાસ છે. ફિલ્મી દાતા અને દીક્ષણ અજીજ ખાને કહ્યું હતું કે ફિલ્મનું સંગીત મયુર નાડિયાએ, ગીતો મનભાઈ રબારીએ લખ્યા છે, સ્ટોરી સ્ક્રીન પ્લે અશોક ઉપાધ્યાય અને દીપેનભાઈ, ફિલ્મના ક્રો પ્રોડ્યુસર દીપક ખજનાજી અને રાજકુમાર જાની છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.